ઈશ્વર ઈસાકને હંધુય પૂરું પાડે છે. એ પછી ઇબ્રાહીમ ઘણો ગયઢો થયો અને એના દીકરા ઈસાક પુખ્ત પુરુષ બન્યો. ત્યારે ઇબ્રાહીમે એના ચાકરોમાંના એકને પોતાના મલકમાં જ્યાં એના વડવાઓ વસવાટ કરતા હતા ત્યાં એના દીકરા ઈસાકને હાટું વહુ લાવવા હારું પાછો મોકલો. ઇબ્રાહીમના વડવાઓએ જ્યાં રહેતા હતા એ મલકમાં ઘણી લાંબી મજલ કાપ્યા બાદ ઈશ્વર ઇબ્રાહીમના ચાકરને રિબકા સુધી લઈ ગયો. રિબકા ઇબ્રાહીમના ભાઈની પૌત્રી થતી હતી. રિબકાએ પોતાના કુટુંબને છોડાવવાનું અને ચાકર હેરે ઈસાકને ઘરે જવાનું સ્વીકાર્યું. જેવી ઈ આવી કે તરત જ ઈસાકે એની સાથે વિવાહ કર્યા. ઘણા વખત વીતતા ઇબ્રાહીમ દેવલોક પામ્યો અને ઈશ્વરે દરેક વચન જે એને કોલ કરાર પેઠે દીધા હતા તે ઈસાકને પણ આપવામાં આવ્યા. ઈશ્વરે ઇબ્રાહીમને વચન દીધું હતું કે તેને ગણી ન શકાય એટલી સંતતિ થશે. પણ ઈસાકની બાઈ રિબકાને વસ્તાર નહોતો. ઈસાકે રિબકા હાટું પ્રાર્થના કરી અને ઈશ્વરે એની પ્રાર્થના માન્ય કરી ને તેની બાઈ રિબકા ગર્ભવતી થઈ. ઈશ્વરે તેને જોડિયા બાળકો દઈને હારા દિવસોની ભેટ દીધી. બંને બાળકો જ્યારે રિબકાના પેટમાં હતા ત્યારે તેઓ અંદરો અંદર બાજમબાજ કરવા લાગ્યા. માટે રિબકાએ ઈશ્વરને પૂછ્યું કે આ હું થઈ રહ્યું છે પ્રભુ? ઈશ્વરે રિબકાને કીધું, તારા પેટમાં બે કુળ વિકસી રહ્યા છે, એમાંથી બે અલગ પ્રજાઓ થાય અને એક પ્રજા બીજી પ્રજા ઉપર બળવાન થાય અને વડો નાનાની ચાકરી કરશે. રિબકાને બાળકો જન્મા. પેલો દીકરો જન્મો ઈ લાલ તથા રૂવાટીવાળા લુગડા સરખો હતો અને તેઓએ એનું નામ એસાવ પાડ્યું. ત્યાર પછી નાનો ભાઈ એસાવના પગની એડી હાથમાં પકડીને બહાર આવ્યો અને તેઓએ એનું નામ યાકુબ રાખ્યું. બાઇબલની વાર્તા ઉત્પત્તિ 24:1-25:26.